નમસ્કાર મિત્રો યુટ્યુબની આ ચેનલમાં હું વર્ટ અલ્પેશ આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો એવું બને કે કોઈ દાખલો બીજ ગણિતનો હોય અને તમે એને ગણતા હો અને તમને ના પણ આવડે અથવા તમને સમજણ ના આપડે કે આને મારે કઈ રીતે ગણવું અથવા એવું પણ બને કોઈ વાર કે તમે દાખલો જે ગણ્યો છે એનો જવાબ સાચો છે કે ખોટો છે તમે જે દાખલો ગણ્યો છે એના સ્ટેપ જે છે એ પણ સાચા છે કે ખોટા છે તમને એની એ દાખલો જે તમે ગણ્યો છે એની પર શંકાઓ હોય તો તમે એને કેવી રીતે વેરીફાય કરશો તો તમે આ વિડીયો જોયા બાદ તમારા આ પ્રશ્નો હલ થઈ જશે માની લો કે તમે જે બીજ ગણિતનો દાખલો ગણો છો મેં એક સ્ક્રીન પર એક નમૂનારૂપ દાખલો લીધો છે આવો સહેલો દાખલો પણ લઈ શકાય અઘરો દાખલો પણ લઈ શકાય હાયર મેથ્સના દાખલા પણ લઈ શકાય નાના ધોરણના એટલે કે આઠ નવ દસ પ્રાઇમરીના પણ દાખલા લઈ શકાય કોઈ પણ બીજ ગણિતનો દાખલો લઈ શકાય આ દાખલો માની લો કે મારે ગણવો છે તો તમારે તમારા સ્માર્ટફોન વડે આ રીતે સ્કેન કરવાનો છે દાખલો એક કે બે સેકન્ડમાં સ્કેન થઈ જશે અને પછી તમે એક જ ક્લિક કરશો એટલે એ દાખલો જે છે એનું તમને સોલ્યુશન મળી જશે એટલે કે એનો ઉકેલ મળી જશે એનો જવાબ મળી જશે એટલું જ નહીં એ દાખલાના સ્ટેપ પણ મળી જશે એ દાખલાનો જો ગ્રાફ શક્ય હશે તો ગ્રાફ એટલે કે આલેખ પણ મળી જશે અને આપેલી બહુપદી આપેલું સમીકરણ કયા પ્રકારનું છે એની માહિતી પણ મળી શકશે તો ચાલો મિત્રો આપણે શીખીએ બીજ ગણિતના કોઈપણ દાખલાને સ્કેન કરો અને એનું સ્ટેપ સાથે સોલ્યુશન મેળવો આ કેવી રીતે કરી શકાય આપણે એ જોઈએ પહેલાં આપણો એન્ડ્રોઈડ મોબાઈલ એટલે કે સ્માર્ટફોન હાથમાં લઈશું એમાં સૌથી પહેલાં આપણે જે ગૂગલ પ્લે સ્ટોર છે આપણે એને ઓપન કરીશું એની પર ક્લિક કરીશું એટલે હું આ ગૂગલ પ્લે સ્ટોર પર ક્લિક કરું છું એટલે આપણું ગૂગલ પ્લે સ્ટોર ઓપન થઈ જશે ગૂગલ પ્લે સ્ટોરના આ જે સર્ચ બાર છે આ જે ગૂગલ પ્લે સ્ટોરનું જે સર્ચ બાર છે એની અંદર હું એપ્લિકેશનનું નામ લખીશ એની પર ક્લિક કરીશ અને એની પર લખીશું ફોટોમેથ પી એચ ઓ ટીઓ ફોટો એમ એ ફોટો ફોટોમેથ એટલે તમને અહીંયા આગળ આવો એક સિમ્બોલ દેખાશે અહીંયા તમે જોઈ શકો છો આવો આની પર હું ક્લિક કરીશ હવે એટલે ફોટોમેથ લખેલું આવશે અને આ એનો લોગો છે સિમ્બોલ છે ફોટોમેથ અહીં ઇન્ક લખેલું છે આ એપ્લિકેશન છે આપણે આપણા જે એન્ડ્રોઈડ મોબાઈલ છે એની અંદર અહીંથી હું ઇન્સ્ટોલ લખેલું છે એની પર ક્લિક કરી અને આ એપ્લિકેશનને હું ઇન્સ્ટોલ કરી લઈશ પંદર પોઈન્ટ દસ એમ આ એપ્લિકેશન છે ઇન્ટરનેટની સ્પીડ પર આધારિત છે બેથી પાંચ મિનિટમાં તમારી આ એપ્લિકેશન ડાઉનલોડ થઈ થઈ જશે અને ત્યારબાદ એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય એટલે આપણે અહીંથી એને ઓપન કરીશું એપ્લિકેશનને ઓપન કરીશું આ એપ્લિકેશનને પહેલી વખત તમે ઓપન કરશો આ એપ્લિકેશન ડાઉનલોડ થઈ રહી છે આપણા મોબાઈલમાં ઇન્સ્ટોલિંગ થઈ રહી છે અને ઇન્સ્ટોલ થઈ ગઈ હવે આપણે આ જે લખેલું આવી ગયું છે કે ફોટોમેચ જે છે એ ઇન્સ્ટોલ થઈ ગઈ છે અને હવે આપણે આને શરૂ કરવા માટે અહીંયા જે ઓપન લખ્યું છે એની ઉપર ક્લિક કરીશું એટલે એપ્લિકેશન ઓપન થઈ જશે આપણા મોબાઈલમાં હવે એનો કેવી રીતે ઉપયોગ કરવાનો સૌથી પહેલાં આપણે જે એપ્લિકેશન ફોટોમેથ ઇન્સ્ટોલ કરી છે આપણે એ શોધી કાઢીશું અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે આ ફોટોમેથ જે એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરી છે એ અહીં આપણા એન્ડ્રોઈડ મોબાઈલમાં આવી ગઈ છે હવે હું આને ઓપન કરીશ એટલે કે એની પર ક્લિક કરીશ ક્લિક કરતાં આ એપ્લિકેશન ખુલશે ફોટોમેથ અને તમને આવું એક સ્કેનર બહાર દેખાશે અહીંયા આગળ જેની અંદર આપણે દાખલાને સ્કેન કરવો છે અહીં ટોર્ચનું નિશાન છે તમારે ટોર્ચની જરૂર હોય પ્રકાશું જ હોય તો તમે ટોર્ચ પણ ચાલુ કરી શકો છો અત્યારે હું માની લો કે આ દાખલો ગણવા માગું છું એક્સનો વર્ગ વધતા વીસેક્સ વધતા સો આ નમૂનારૂપ દાખલો છે તમે આવો કોઈ પણ દાખલો લઈ શકો છો આ આ જે સ્કેન એરિયા છે એની અંદર લાવી દઈશું અને અહીં આગળ આ જે લાલ સિમ્બોલ છે આપણે આની પર ક્લિક કરીશું અથવા તો ટચ કરીશું મેં એની પર ક્લિક કર્યું છે એટલે આ દાખલો સ્કેન થઈ ગયો છે જુઓ આ રીતે ઝબકારો થશે અને તમે જોઈ શકો છો અહીંયા આગળ સોલ્યુશન્સ લખેલું છે એટલે કે આ દાખલો ગણાઈને આપણી જોડે તૈયાર છે એક સેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં ફેક્ટર ધ એક્સપ્રેશન આપણે એવું લખ્યું પણ નથી કે એના અવયવ પાડો કે એના ફેક્ટરાઈઝ કરો તેમ છતાં આ આને સમજી લીધું છે કે આપણે એના અવયવો પાડવા છે એટલે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વત્તા સો એના ફેક્ટર જે છે એ એક્સ વત્તા દસનો વર્ગ છે એટલું જ નહીં અહીં લખ્યું છે ક્વાડ્રેટિક ફંક્શન એટલે કે આ દ્વિઘાત સમીકરણ છે અને એનો ગ્રાફ તમે દોરશો તો તમને આવો મળશે એ પણ આવી ગયું છે અને એનો ઉકેલ પણ આપણને મળી ગયો છે આમ તમે કોઈપણ દાખલાનું સોલ્યુશન અથવા તો તમે ગણેલો દાખલો જે છે તમે આ એપ્લિકેશનની મદદથી વેરીફાય કરી શકો છો ચાલો આપણે હજી એક બે દાખલા જોઈએ આપણે એક બીજો દાખલો જોઈએ હવે હું આ એક બીજો દાખલો ગણવા માગું છું દાખલાની રકમ છે ત્રણ એની છ ઘાત ઓછા એકસો બાણું આપણે આ એને સ્કેન એરિયામાં લાવી દઈશું અને હવે અહીંથી હું એને આને ટેપ કરીશ એટલે કે આની પર ક્લિક કરીશ આ લાલ બટન પર એટલે આ દાખલો સ્કેન થશે અહીં ઝબકારો થશે સ્કેન થઈ ગયો છે તમે જોઈ શકો છો ફેક્ટર ધ એક્સપ્રેસન એના અવયવ પડી ગયા છે ત્રણ એની છ ઘાત ઓછા એકસો બાણું અહીં આપણને એના સ્ટેપ પણ મળી શકે છે આ એનો સોલ્યુશન છે આ એનો જવાબ છે કે ત્રણ સામાન્ય કાઢેલા છે એ માઇનસ બે આ એના અવયવ છે એ માઇનસ બે બીજા કોષમાં એ વર્ગ વધતા બે એ વધતા ચાર ગુણ્યા એ વત્તા બે અને ગુણ્યા એ વર્ગ ઓછા બે એ વધતા ચાર હવે માની લો કે આ દાખલો જે છે એનો જવાબ તો મને મળી ગયો પણ મારે હવે આ દાખલો જે છે કઈ રીતે ગણો એના સ્ટેપ પણ જોવા છે મને ડાયરેક્ટ જવાબમાં સમજ નથી પડતી તો અહીંયા એક આપણી જોડે બીજી એક સુવિધા છે સો સોલ્વિંગ સ્ટેપ્સ એટલે કે આ દાખલો કેવી રીતે ગણો એના કેટલાક સ્ટેપ પણ આપણને આપેલા છે આપણે એ જોઈશું હવે હું એની પર ક્લિક કરું છું તો આ દાખલાના અહીંયા આગળ સ્ટેપ આપેલા છે પહેલું સ્ટેપ કે ભાઈ ત્રણ સામાન્ય કાઢ્યા છે ત્રણ સામાન્ય કાઢ્યા છે પછી ત્રણ સામાન્ય કાઢ્યા એમના એમ છે પછી આ જે છે એના ઘન અહીં જોઈ શકીએ છીએ પહેલાં બે અવયવ પડ્યા છે ઘન એનો ઘન ઓછાઠ એનો ઘન વત્તા અને પછી ફરી પાછા અહીં ઘનની રીતે એના અવયવો પાડેલા છે આમ આપણે આ એપ્લિકેશનની મદદથી દાખલો પણ ગણી શકીએ છીએ એના સ્ટેપ પણ મેળવી શકીએ છીએ આપેલું સમીકરણ કયા પ્રકારનું શક્ય હોય તો એના પણ જવાબ મળે છે એનો ગ્રાફ પણ મળે છે આપણે એનો ઉકેલ પણ જાણી શકીએ છીએ ચલો આપણે હજી એક દાખલો જોઈએ કોઈ બીજા ચેપ્ટરનો લઈએ ત્રિકોણ મિતિનો લઈએ આપણે દાખલો હવે હું એક ત્રિકોણ મિતિનો દાખલો લઉં છું તમે અગિયાર બાર સાયન્સનો એન્જિનિયરિંગનો કોઈપણ દાખલો ગણી શકો છો એવું નથી કે તમે હાઈસ્કૂલનો જ દાખલો ગણી શકો છો હવે હું એક આ દાખલો જે છે સાઇન થર્ટી ડિગ્રી પ્લસ કોસ ફોર્ટી ફાઈવ ડિગ્રી પ્લસ કોસ થર્ટી ડિગ્રી ઇન્ટુ સાઇન ફોર્ટી ફાઇવ ડિગ્રી હું આનું સોલ્યુશન મેળવવા માગું છું તો હું એને સ્કેન એરિયામાં લાવીશ પછી આ બટન પર ક્લિક કરીશ એટલે એ સ્કેન થઈ રહ્યો છે અને સ્કેન થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે એનું સાદું રૂપ આવી ગયું છે મેં એવું કહ્યું પણ નથી કે આનું રૂપ આપો તેમ છતાં આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આની અંદર એને નક્કી કરી દીધું છે કે આપણે એનું સાદુરૂપ જ જોઈએ છે એનો આ રીતે જવાબ છે અને લગભગ દશાંશ ચિહ્નમાં પણ જવાબ આપેલો છે હવે આ દાખલાના મારે સોલ્યુશન સ્ટેપ જોવા છે કે આ દાખલો કઈ રીતે ગણાયો છે તો અહીંયા આગળ મારી પાસે મેં તમને કહ્યું એ પ્રમાણે શો સોલ્વિંગ સ્ટેપ્સ છે હું એની પર ક્લિક કરીશ એટલે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ કિંમતો આપેલી છે સાઈન થર્ટી કોસ ફોર્ટી ફાઇવ અને અલગ પાડ્યા છે પછી અહીં સાઇન થર્ટીની કિંમત મૂકેલી છે કોસ ફોર્ટી ફાઇવની કિંમત છે કોસ થર્ટી વચ્ચે વત્તા છે તો વત્તા ગુણ્યા છે તો એની જાતે જો અહીં આપણે ગુણાકારનું નિશાન નથી લખ્યું તેમ છતાં એ ગુણાકારનું નિશાન આવી ગયું છે અને પછી એનું સાદુરૂપ આપી અને જવાબ મેળવી લીધો છે અહીંયા આગળ એક્સપ્લેન સ્ટેપ લખેલું છે તમે જોઈ શકો છો અહીંયા આગળ એક્સપ્લેન સ્ટેપ તમે આની મદદ પણ લઈ શકો છો તો અહીં આગળ સ્ટેપને સમજાવવાની કોશિશ કરેલી છે આમ તમે આ એપ્લિકેશનની મદદથી બીજ ગણિતનો કોઈ પણ સહેલો અઘરો દાખલો જે છે એનું સોલ્યુશન મેળવી શકો છો એટલું જ નહીં આપણે એના મેન સ્ક્રીન પર આવી જઈએ પાછા હા અહીંયા આગળ આગળ પણ કેટલાક ઉપયોગી ફીચર્સ છે આપણી જોડે હું તમને એક બીજું ફીચર બતાવીશ હિસ્ટ્રીનું તમે જૂના દાખલા ગણ્યા હોય અને તમને એમ થાય કે મેં પેલો એક ગણેલો દાખલો હતો એ મારે ફરી જોવો છે તો તમે એ પણ જોઈ શકો છો અહીંયા આગળ તો હું આની પર ક્લિક કરીશ હવે તો તમે જે દાખલા પહેલાં ગણ્યા છે જે દાખલા સ્કેન કર્યા છે એ બધા જ મળી જશે અને એના સોલ્યુશન તમે ફરી ચેક કરી શકો છો આમ આ એપ્લિકેશનની મદદથી તમે બીજ ગણિતનો પણ સહેલો કે અઘરો દાખલો જે છે એ ગણી શકો છો એના સ્ટેપની સમજ પણ મેળવી શકો છો આની અંદર હિન્દી મીન પેજ જતા રહીશું આપણે અહીં આગળ આજે ત્રણ લાઇન છે એની પર હવે હું ક્લિક કરીશ અહીંયા આગળ આપણને ભાષાઓની પસંદગી મળી રહે છે અહીંથી ગુજરાતી ભાષાની અંદર પ્રાપ્ય નથી અહીં ઇંગ્લિશ લેંગ્વેજ છે આમે આપણે મોટાભાગના આંકડાઓ અંગ્રેજીમાં જ વાપરતા હોઈએ છીએ તમે અહીં અંગ્રેજી ટીક કરેલું છે અને હિન્દીની પણ સુવિધા છે આપણી જોડાની અંદર હિન્દીની પણ સુવિધા છે પણ ગુજરાતીની સુવિધા નથી એટલે આપણે દાખલાની રકમ જે છે એ અંગ્રેજીમાં જ લેવી પડશે અને આમાં ભાગે આપણે દાખલાઓના જે આંકડા અથવા તો ચલ અચલ વગેરે પદો જે છે આપણે અંગ્રેજીમાં દર્શાવતા હોઈએ છીએ આમ આ એપ્લિકેશનની મદદથી તમે બીજ ગણિતનો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો જો તમારે આવા વધુને વધુ વિડીયો જોતા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં